नमस्कार, स्पेशल रिपोर्ट में आपनु स्वागत छे। हूँ छु आपनी साथे संध्या। कोरोनाना संकट काल में केटलाक लोको थोड़ा रुपियानी लालच में लोकोना जीव साथे रमत रमी रह्या छे, ज्यारे केटलाक लोको कोरोना गाइडलाइनो भंग करी अने कोरोना कैरियर बनी अने कोरोना फैलावी रह्या छे। ज्यारे केटलाक लोको एवा पण छे के जे देवदूत बनीने दुनियाने बचावी रह्या छे। कोरोना काळना सुपर हीरो निस्वार्थ भावे सेवामां जोतरायेला छे। कोईए पोतानी कारने एम्ब्युलेंस बनावी दीधी तो कोईए जरूरियातमंदो सुधी ऑक्सिजन पहोंचाड़ी रह्यु छे, तो कोई बिनवारसी मृतदेहोना अंतिम संस्कार करी रह्यु छे। समाजने आजे आवाज लोकोनी जरूर छे, जेमनी हिम्मत अने जुस्साथी कोरोना जरूर हारशे। त्यारे आज मुद्दे जोईए स्पेशल रिपोर्ट। शारदा जी, उनकी टीम ने ये बीड़ा उठाया है तो बहुत अच्छी बात है। हॉस्पिटल के भरोसे कितने दिन चलेंगे? हम यही चाहते हैं सेकेंड लहर आई है, पेशेंट परेशान ना हो और सभी सुविधा उनको मिले। यहाँ पे कोई ले जाने वाला नहीं था, उनके घर में एक बेटी थी तो हमने उनका भी सहयोग करके उनकी बॉडी भी एमबीएस तक पहुँचाई। हमारी उम्मीद सामाजिक संस्था ने जरूरतमंद परिवारों को राशन वितरित किया है और आगे भी करते रहेंगे। हमने अपनी इंडस्ट्रीज में जो ऑक्सीजन कन्वर्जन करते हैं, जो स्टोरेज है करते हैं, उनसे बात करके 10,000 लीटर आज जिला गुड़गांवा को देने का उनको वादा किया। कोरोना ना आ संकट में मानवता की ज्योत प्रज्वलित छे। मानवता धर्म बनी गयो छे अने लोको मानवता ना नाम पर फरज निभावी रहा छे। જ્યાં કેટલાક લોકો પોતાના સ્વજનોને ખભો આપવા પણ તૈયાર નથી, ત્યાં કોરોના કાળના દેવદૂત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાવી રહ્યા છે। કોઈએ પોતાની કારને એમ્બ્યુલન્સ બનાવી દીધી, કોઈએ પોતાના સ્તરે ક્વોરન્ટાઇન સેન્ટર બનાવ્યો, કોઈએ ઓક્સિજન બેંક બનાવી લોકોની જિંદગી બચાવવાનું મિશન ઉપાડ્યું, કોઈ ઘરે ઘરે જઈ ખાવાનું પહોંચાડી રહ્યું છે, કોઈ પોલીસ કર્મીઓને માસ્ક અને ફેસ ગાર્ડ આપી રહ્યા છે, કોઈ એક એક શ્વાસ માટે તડપતા દર્દીઓને પ્રાણવાયુ આપી પ્રાણ બચાવી રહ્યું છે। આજે અમે તમને કોરોનાના તે સુપર હીરો સાથે મુલાકાત કરાવીશું જે આફત કાળમાં લોકોની મદદ કરી રહ્યા છે, પોતાનું બધું દાવ પર લગાવી માનવતાનો ધર્મ નિભાવી રહ્યા છે। તો ચાલો સૌથી પહેલા તમને લઈ જઈએ જોધપુર, માનવતાના અસલી નાયક જોધપુર, રાજસ્થાન। રાજસ્થાનના જોધપુરમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે। છેલ્લા 24 કલાકમાં જોધપુર જિલ્લામાં કોરોનાના 1924 નવા કેસ સામે આવ્યા છે, પણ સંકટના આ સમયમાં કેટલાક લેભાગુ એમ્બ્યુલન્સ ચાલક કોરોનાના પીડિતોને હોસ્પિટલ પહોંચાડવા અને મૃતદેહોને સ્મશાન ઘાટ સુધી પહોંચાડવા માટે મન ફાવે તેમ રકમ માંગી રહ્યા છે। મંડોક વિસ્તારમાં આદિત્યસિંહે લોકોની આ પીડા સમજી અને પોતાની લાખોની કિંમતની બે કારોને માનવતાની સેવામાં લગાવી દીધી। આદિત્યસિંહ પોતાના દોસ્તો સાથે મળીને આ કામ શરૂ કર્યું છે અને જ્યાંથી પણ તેમને કોલ આવે છે અને કોરોના સંક્રમિતોને હોસ્પિટલ પહોંચાડવા અને મૃતદેહોને સ્મશાન ઘાટ પહોંચાડવા માટે કહેવામાં આવે છે, તેમને તેઓ અને તેમના દોસ્ત પોતાની કાર લઈને નીકળી પડે છે અને અંતિમ સંસ્કાર પણ કરાવે છે। અંતિમ સંસ્કાર હમ લોગ ભાગીદાર નિભાવે છે, જિસ પરિવાર મેં જૈસે કોઈ હોતા હૈ, જૈસે કોઈ કિરાયેદાર હોતા હૈ, જૈસે હમારે પડતો હૈ યહાં પે નજદીક મેં સુતાર ફેમિલી થી, તો કિરાયેદાર થે, ઉનકે યહાં પે કોઈ લે જાને વાલા નહીં થા, ઉનકે ઘર મેં એક બેટી થી તો હમને ઉનકા ભી સહયોગ કરકે ઉનકી બોડી ભી એમબીએસ તક પહોંચાઈ થી। તો બીજી તરફ જોધપુરની સમાજ સેવિકા શારદા ચૌધરીએ સંકટના સમયમાં માનવ સેવા કરવાનું બીડું ઉપાડ્યું અને જોધપુરના જયનારાયણ વ્યાસ વિશ્વવિદ્યાલયના જૂના બિલ્ડિંગમાં 200 બેડ લગાવી ક્વોરન્ટાઇન સેન્ટર તૈયાર કરી દીધું। અહીં દાખલ દર્દીઓ માટે 24 કલાક ભોજનની વ્યવસ્થા પણ પોતાના સ્તરે શરૂ કરી। હમ યહી ચાહતે હૈ સેકન્ડ લહેર આઈ હૈ, પેશન્ટ પરેશાન ના હો और सभी सुविधा उनको मिले, कोशिश यही करेंगे। कलेक्टर साहब, निगम आयोग, जेडी आयोग सभी ये चाहते हैं भाई इनको पूरी फैसिलिटी मिले, कोशिश हम यही करेंगे उनको दवाई, डॉक्टर, नर्स, ऑक्सीजन की भी कोशिश कर रहे हैं। देखो बाकी यहाँ बेड पूरे, खाने की पूरी व्यवस्था है।
श्वास आप तो सिख समाज मुंबई महाराष्ट्र। હોસ્પિટલ થી લઈને ઘરોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ઓક્સિજન માટે તડપી રહ્યા છે, પણ કોરોના સામે ઝઝૂમતા લોકો પાસેથી શ્વાસોના સોદાગર ઓક્સિજન માટે મો માંગ્યા રૂપિયા વસૂલી રહ્યા છે। કાળા બજારીઓએ આ આફતને અવસર માની લીધો છે। સરકાર પૂરી તાકાત લગાવી રહી છે જેથી જરૂરિયાતમંદો સુધી ઓક્સિજન પહોંચાડી શકાય અને કાળા બજારીઓ પર લગામ લગાવી શકાય, છતાં પણ સમાજનો સાથ જરૂરી છે। માટે મુંબઈમાં શીખ સમાજના લોકોએ અભિયાન ચાલુ કર્યું અને લોકો સુધી ઓક્સિજન પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું। એક કોલ સેન્ટર બનાવવામાં આવ્યું જેના પર ફોન આવતા જ એક ટીમ ઓક્સિજન સિલિન્ડર સાથે રવાના થાય છે। એટલું જ નહીં, લોકો અહીં આવી પણ નાના મોટા ઓક્સિજન સિલિન્ડર લઈ જઈ શકે છે। મેં શરૂઆત તો 10 સિલિન્ડર સે કી થી, મત દેખા કે અગલે દિન બહોત સારા ડિમાન્ડ આ રહા હૈ, કોન કોલ્સ આ રહે હૈ, તો હમને એક મેસેજ વાયરલ કિયા कि यहाँ पे आपको 24 आवर्स फ्री ऑफ कॉस्ट गैस सिलेंडर्स मिल रहे हैं। तो वो वायरल ऐसा हुआ कि हमें स्कैरसिटी चालू किया। फिर हम लोगों ने थोड़ा सा हेल्पिंग हैंड लेके, तो अब हमारे पास अभी ऑलमोस्ट 60-70 सिलेंडर्स हैं और ऑलमोस्ट हमारे पास सरप्लस स्टॉक है जो हम पब्लिक की सेवा में लगाए हुए हैं। मुझे मेरे सिस्टर के लिए चाहिए था सिलेंडर, बाहर कहीं भी अवेलेबल नहीं हो रहा था, तो मेरे एक फ्रेंड ने मुझे इनका नंबर दिया सिख कम्युनिटी का। तब मैंने उन्हें जैसे ही कॉल किया, उन्होंने बोला कि बस आप आ जाइए रिपोर्ट वगैरह लेके, डॉक्टर का प्रिस्क्रिप्शन लेके, और हम आपको प्रोवाइड कर देंगे। बिना मूल्य ऑक्सीजन सिलेंडर, गुरुग्राम हरियाणा। देशना मोटा भागना राज्यों में ऑक्सीजन की सप्लाई ने लेने हाहाकार छे, त्यारे अहीं मानेसरनी एक कंपनीए ऑक्सीजन की अछत ने दूर करवा माटे मफत में ऑक्सीजन सिलेंडर आपवानू अने रिफिलिंग करवानू काम शुरू कर्युं छे। આ કંપનીના પ્લાન્ટથી 10,000 લીટર ઓક્સિજન ગેસની સપ્લાય જિલ્લા વહીવટીતંત્ર સાથે સાથે દિલ્હીના કોરોનાના દર્દીઓને પણ આપવામાં આવી રહી છે। સ્ટાર સ્પેશિયલ એર ગેસ કંપની દર્દીના કેસની વિગતો જોઈ જ ઓક્સિજન આપે છે અને રીફિલિંગ કરે છે। हमने अपनी इंडस्ट्रीज में जो ऑक्सीजन कन्वर्जन करते हैं, जो स्टोरेज है करते हैं, उनसे बात करके 10,000 लीटर आज जिला गुड़गांव को देने का उनको वादा किया और डीसी साहब को हमने बोल दिया कि आप डिस्ट्रीब्यूशन अपने हिसाब से कर लीजिए, क्योंकि सभी को व्यवस्थित तरीके से ऑक्सीजन मिलनी चाहिए। जिंदगी बचावता कोरोना वॉरियर जम्मू। आज जम्मू ना रहवासी सोमनाथ डबगोत्रा, जे डबगोत्रा चैरिटेबल ट्रस्ट ना प्रमुख छे, जेमने महामारी सामे लड़ी रहेला लोकोनी जिंदगी बचाववानु बीड़ू झड़प्युं छे। તેઓ 24 કલાક એમ્બ્યુલન્સ લઈને તૈયાર રહે છે, જેવો કોઈ જરૂરિયાતમંદનો કોલ આવે છે ઓક્સિજન સિલિન્ડર લઈને નીકળી પડે છે। અમે જ્યારે તેમની વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમને જમ્મુ પાસેના નાનકનગર વિસ્તારમાંથી કોલ આવ્યો કે એક મજૂર બીમાર છે, તેને કોરોનાના લક્ષણ છે, એટલું જ નહીં ઓક્સિજન લેવલ ઓછું છે। ત્યારબાદ સોમનાથ પોતાની ગાડી લઈને નીકળી પડ્યા અને દર્દીને ઓક્સિજનવાળી ગાડીમાં બેસાડ્યા અને તુરંત જ ઓક્સિજન ચાલુ કર્યો। દેશભરમાં કોરોના કે મામલે લગાતાર બઢ રહે હૈ, જમ્મુ કશ્મીર મેં ભી એસે કઈ મામલે લગાતાર આ રહે હૈ। એક એનજીઓ હૈ ડબગોત્રા ચેરિટેબલ ટ્રસ્ટ, જે सही में कोरोना बैरियर हैं, जो गाड़ी में ऑक्सीजन लेकर लोगों की मदद के लिए घर से निकलते हैं। कोई भी कॉल इनको आती है, उस कॉल के ऊपर ये तुरंत पहुंचते हैं। अभी एक पेशेंट जो यहाँ ये नानकनगर इलाके में ये व्यक्ति काम करता था एक घर में, और इसमें थोड़े सिम्टम पाए गए थे कि शायद पॉजिटिव हो सकता है, लेकिन ऑक्सीजन बहुत कम हो रही थी, तो उन्होंने कॉल की है। अब इस गाड़ी में डबगोत्रा जो चैरिटेबल के ट्रस्ट के जो यहाँ पर खुद ये इंचार्ज हैं, ये ऑक्सीजन सिलेंडर लेकर उनके साथ पहुँचे हैं। 2 बजे 3 बजे जब भी किसी को जरूरत पड़े, ऑक्सीजन की पड़े, एम्बुलेंस की पड़े, या और कहीं हम उनके काम आ जाए, हम पूरी जरूरत उनकी पूरी करते हैं। घरे घरे पहुंचाड़ी रहा छे भोजन दिल्ली। कोरोना पीड़ितों, तेमना परिवारजनों अने गरीबों माटे अत्यारे भोजन नी व्यवस्था जरूरी छे। ત્યારે જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવાની જવાબદારી ઉપાડી છે દિલ્હી ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ, જેઓ માસ્ક અને ફેસ શિલ્ડ પહેરીને ખાવાનું તૈયાર કરે છે। ભોજનને વ્યવસ્થિત પેક કરીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું કામ કરે છે। એટલું જ નહીં, ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા કરે છે। દિલ્હીમાં
लॉकडाउन का दूसरा हफ्ता चल रहा है, ऐसे में जरूरतमंदों के लिए जगह जगह से हाथ आ रहे हैं, मदद मिल रही है। इस वक्त हम शाहदरा में मौजूद हैं, जहां पर चल रही है दिल्ली बीजेपी की युवा मोर्चा की रसोई, जहां फिलहाल आप देख रहे हैं कि दिन का खाना पैक हो रहा है। वासु मुखर्जी हमारे साथ यहां पर मौजूद हैं, जो कि प्रेसिडेंट है। सर, क्या आप लोगों की मुहिम है, कैसे आप ये खाना वगैरह लोगों तक पहुंचा रहे हैं? दिल्ली युवा मोर्चा का एकमात्र लक्ष्य है जो कोरोना पॉजिटिव लोग हैं और उनके परिवार जो होम आइसोलेटेड है, हमारे इस रसोई के माध्यम से हम उनको फ्री ऑफ कॉस्ट भोजन प्रोवाइड कर रहे हैं। दिल्ली युवा मोर्चा ने इनिशिएटिव लिया है कि हम आ मुश्किली आपड़ा बद्धा पर भारे छे। जो कोई पण घर मां एक व्यक्ति कोरोना संक्रमित थाय तो तेनो आखो परिवार सवार थी सांज सुधी दवा, ऑक्सिजन सिलिंडर अने जमवाने लईने परेशान थतो होय छे। आ मुश्किली मां पीड़ित परिवार नो साथ आपवा माटे देशना अलग अलग विस्तारों मांथी अनेक लोको सामे आवी रह्या छे, मानव धर्म निभावी रह्या छे। મહામારીના સમયમાં મહારક્ષક કેર અને શેરનું અભિયાન। દરરોજ કોરોના દર્દીઓની સંખ્યા લાખોમાં આવે છે, દર કલાકે મોતનો આંકડો વધી રહ્યો છે, પરંતુ મહામુસીબતના આ સમયમાં તમે એકલા નથી। તમારો જુસ્સો અને લોકોની મદદના દમ પર જિંદગી આગળ વધી રહી છે। ऑटो रिक्शा बनी एम्ब्युलेंस। अमदावाद में कोरोना ना दर्दियों माटे शुरू थई छे ऑटो एम्ब्युलेंस। कोरोना दर्दी ने घरे थी हॉस्पिटल जवा ऑटो सर्विस सरलताथी मळी रहे ते माटे अमदावाद ना युवानोए उमदा प्रयास कर्यो छे अने वी केर नाम थी एक पायलट प्रोजेक्ट शुरू कर्यो छे। અમદાવાદના રીચા પાઠક, સુકેતુ મોદી અને વિશાલ પુરોહિતે વેબસાઇટ બનાવી જેને જસ્ટ 100 નામ આપ્યું છે। આ વેબસાઇટના માધ્યમથી શહેરના વિવિધ વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ રિક્ષા બુક કરી શકે છે। હાલ 6 ડ્રાઈવર પોતાની રિક્ષા સાથે આ પહેલમાં જોડાયા છે। हमारी रिक्शा यूनियन, अहमदाबाद रिक्शा चालक एकता यूनियन और पना फाउंडेशन द्वारा ये आयोजन कल से चालू किया है, जिसमें 10 ऑटो कामगिरी करेगी। खास करके कोरोना पेशेंट है, उनको घर से कोई सामान लाना है, कोई रिपोर्ट कराना है, हॉस्पिटल जाना है, उसके लिए ये सुविधा मिलेगी। घर तो लावे पर घर भी चलाव पड़े ना, थोड़ी इतना माटे पेशेंट ने भी ले जाओ, पर हमने घरे तकलीफ हो तो पेशेंट ने किधर ले जाए लोग। कोरोना दर्दियों ने तमाम मदद, अमदावाद। अमदावाद में सेवाकीय कार्यों थकी अमदावादियों ने मदद करी रहा छे असंख्य लोगों, जेमानी एक एनजीओ मात्र अमदावाद ज नहीं गुजरात ना खूणे खूणे कोरोना वायरस ना दर्दी ने सहाय करे छे। आ एनजीओ घर सुधी दर्दी ने पहुंचाड़े छे ऑक्सीजन नी सहाय, एटलू ज नहीं फोन द्वारा मार्गदर्शक बनीने आपी रही छे तमाम माहिती। जो लोगों ने बेड न मळे તો તે અંગે પણ આ એનજીઓ કાર્યરત છે। એ લોકો જ્યાં સુધી નથી પહોંચતા ત્યાં સુધી અમારી પાસે ઓક્સિજન સિલિન્ડર્સની અવેલેબિલિટી હોય છે, એ દરમિયાન પેશન્ટની કન્ડિશન ચેક કરી અને અમે એમના સુધી ઓક્સિજન સિલિન્ડર પહોંચાડીએ છીએ। જરૂર પડે અમારી કારમાં ઓક્સિજન સિલિન્ડર મૂકી અમારા વોલેન્ટિયર્સ જાય છે, અમારા વોલેન્ટિયર્સ તરલભાઈ અને અમે લોકો સાથે કામ કરી રહ્યા છીએ અને દર્દીને જેમ કરીને ઓક્સિજન બેડની સુવિધા મળી જાય, હોસ્પિટલાઇઝેશન થઈ જાય ત્યાં સુધીની બધી જ જવાબદારી અમારી એનજીઓ ઉઠાવી રહી છે। 71 વર્ષીય નર્સની ઉમદા સેવા, દાહોદ। અત્યારે કોરોનાની મહામારીએ ચારે બાજુ હાહાકાર મચાવ્યો છે, કોરોના દર્દીઓને પૂરતી સારવાર નથી મળી રહી, દર્દીઓ હતાશાની ગર્તામાં ધકેલાયેલા છે, ત્યારે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મેટ્રન તરીકે ફરજ બજાવતા જૈમિનીબેન જોશી, 71 વર્ષની વયે પણ યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિથી દર્દીઓની સેવામાં જોડાયેલા છે અને આ જીવન સેવા કરવાની ઈચ્છા છે। જૈમિની બેન ધોરણ 8માં અભ્યાસ કરતા હતા ત્યારે કેન્સરના રોગથી પિતાનું અવસાન થયું, ટૂંકા ગાળામાં હાર્ટ એટેકથી માતા ગુમાવ્યા। ઘરમાં જ આવી બીમારી જોઈ જૈમિની બેનને દર્દીઓની સેવા કરવાની પ્રબળ ઈચ્છા જાગી, આજીવન કુંવારા રહી દર્દીઓની સેવામાં જોડાયા। ઘરે ઘરે લઈ દર્દીઓની સારવાર,
મહીસાગર. આ છે ડોક્ટર હેતવી શુક્લ અને ડોક્ટર કોમલ શુક્લ, જેઓ વીરપુરમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને આપી રહ્યા છે સારવાર. આજે જ્યારે પરિવારજનો કોરોના દર્દીની નજીક પણ જતા ડર અનુભવે છે, ત્યારે બંને દીકરીઓએ ઘરે ઘરે જઈને જરૂરી સારવાર આપવાનું શરૂ કર્યું છે. આજે માત્ર હોસ્પિટલ બેડ અને ઓક્સિજન કે ઇન્જેક્શન જ નહીં, પરંતુ ડોક્ટરની પણ અછત છે. એવામાં શુક્લ પરિવારની આ બંને દીકરીઓએ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ થયા બાદ મફતમાં સારવાર આપી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને ઓક્સિમીટર, દવાઓ, લેબોરેટરી બધું જ મફતમાં કરી આપે છે. આ બંને દીકરીઓનું લક્ષ્ય જો કમાણી જ હોત તો તેમણે કોઈ મહાનગરમાં ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ શરૂ કરી હોત, પરંતુ વતન પ્રત્યેનો તેમનો પ્રેમ અને લાગણી તેઓને વીરપુરવાસીઓની સેવા માટે ખેંચી ગઈ. દવાઓનું અને SPO2 ટેમ્પરેચર બધાનું માર્ગદર્શન આપીએ છીએ, જેથી પેશન્ટ એને જે સારવાર કદાચ એને હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર હોય તો એ તરત એની ટ્રીટમેન્ટ કરાવી શકે, અને ઘરે બેઠા થઈ શકતી હોય તો ઘરે અમે એને ટ્રીટમેન્ટ આપી શકીએ એનો પૂરેપૂરો ટ્રાય કરીએ છીએ. અને ઘણા બધા લોકો એવા છે કે જે લોકો દવા કરાવવા માટે જવા માટે સક્ષમ ના હોય, તો એ લોકોને ઘરે ઘરે જઈને દવાઓ પૂરી પાડવાની, અને જે લોકોને તાવ રહે છે અને જે લોકો થર્મોમીટર જેવી